दररोज एक ना एक शाक खाईने कंटाळ्या होय अने घरमां जो कोई शाक न होय अने कंईक જુદું અને નવું ખાવાની ઈચ્છા થાય તો આ ડુંગળી કેપ્સિકમનું શાક બનાવો જો એકદમ પંજાબી સ્ટાઇલથી હું તમને અહીંયા બતાવવાની છું એકદમ ટેસ્ટી રેસિપી છે આ વાનગીને આપણે હોમ ટેલ્સના હાર્ડ એનોડાઇઝ કુકવેર રેન્જની અંદર બનાવવાના છીએ આ મલ્ટીપર્પઝ કઢાઈ છે અને જો તમારે હોમ ટેલ્સના પ્રોડક્ટ ખરીદવા હોય તો તમે મારા કૂપન કોડ યુટ્યુબનો ઉપયોગ કરજો એના ઉપયોગથી તમને અપ ટુ 100 રૂપીઝ સુધી ઓફ મળશે અને ફ્રેન્ડ્સ જો તમને લોકોને આ ડુંગળી કેપ્સિકમનું શાક પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો લાઇક કરવું બિલકુલ ફ્રી છે અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ અહીંયા મેં બે ડુંગળી લીધી છે એક ટામેટું લીધું છે અને એક મોટી સાઇઝનું કેપ્સિકમ લીધું છે જો કેપ્સિકમ નાના હોય તો તમે બે પણ લઈ શકો છો હવે અહીંયા ડુંગળીને આપણે પહેલાં આ રીતે સ્લાઇસીસમાં સમારવાની છે બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એવી સ્લાઇસ આપણે અહીંયા સમારીશું અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરીને આપણે તેની લેયર્સ જે છે તે છૂટી પાડી લઈએ હવે અહીંયા જે કેપ્સિકમ મેં લીધું છે તેને પણ આપણે સમારવાનું છે અને તેને પણ આ રીતે લાંબી ચીરીઓમાં જ સમારીશું જો કોઈ ચીરી વધારે લાંબી હોય તો હું તેને વચ્ચેથી આ રીતે કટ કરી લઉં છું તો અહીંયા જો તમને ડુંગળી વધારે પસંદ હોય તો ડુંગળી વધારે એડ કરી શકાય કેપ્સિકમ વધારે પસંદ હોય તો તે વધારે એડ કરી શકાય છે એક ટામેટું જે મેં લીધું છે તેને પણ આ રીતે લાંબી લાંબી ચીરીઓમાં સમારી લીધું છે ત્યારબાદ વઘાર માટે મેં અહીંયા એક મોટું ટામેટું લીધું છે લસણની થોડીક કળીઓ લીધી છે 3 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે તો આદુ મરચાં અને લસણ આ ત્રણેય વસ્તુને આપણે ચોપરમાં એકદમ ફાઇન ચોપ કરી લેવાનું છે આ રીતે એકદમ ફાઇન ચોપ કરવાનું છે તમે ઈચ્છો તો તેને બિલકુલ ઝીણું સમારીને પણ લઈ શકો છો અને એક ટામેટું જે મેં લીધું છે તેને પણ હું મિક્સર જારની અંદર એડ કરી અને ગ્રાઇન્ડ કરી તેની પ્યોરી તૈયાર કરી લઈશ તો આ રીતે ટામેટાની પ્યોરી તૈયાર કરવાની છે તો આજે આ શાક હું હોમ ટેલ્સના મલ્ટીપર્પઝ હાર્ડ એનોડાઇઝ કુકવેર રેન્જની અંદર બનાવી રહી છું આ કઢાઈ જે છે તે એકદમ મજબૂત છે નોનસ્ટિક નથી છતાં પણ દેખાવમાં સરસ લાગે છે અને પ્યોર ફૂડ ગ્રેડ એલ્યુમિનિયમથી બનાવવામાં આવેલી છે બધી બાજુએથી એક સરખી હીટ ડિસ્ટ્રીબ્યુટ થાય છે આને ક્લીન કરવું પણ બિલકુલ ઇઝી છે અને જે તેના હેન્ડલ છે ને એ પણ બિલકુલ ગરમ નથી થતા કૂલ ટચ હેન્ડલ છે નોન ટોક્સિક અને નોન રિએક્ટિવ મટીરિયલથી બનેલું છે અને હાઈ ક્વોલિટી એચએ કોટિંગ કરેલું છે એટલે આ નોનસ્ટિક જે રીતે તમને હાર્મફુલ છે ને એ રીતે હાર્મફુલ પણ નથી થતું અને દેખાવમાં પણ સરસ લાગે છે અને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે તો અહીંયા જો તમારે હોમ ટેલ્સના પ્રોડક્ટ પરચેસ કરવા હોય તો મારા કૂપન કોડ યુટ્યુબનો ઉપયોગ કરીને તમે પરચેસ કરશો તો અપ ટુ 100 રૂપીઝ સુધી તમને ઓફ મળશે લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને પરચેસ કરી શકો છો તો સૌપ્રથમ કઢાઈની અંદર હું અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું અને તેની અંદર હું અહીંયા કેપ્સિકમ અને ડુંગળી જે આપણે સ્લાઇસીસમાં સમારીને રાખ્યું છે તે ઉમેરી ગેસની ફ્લેમને ફૂલ ઉપર જ રાખીશું અને 1 થી 2 મિનિટ માટે જ આપણે તેને સાંતળવાનું છે અહીંયા ડુંગળી અને કેપ્સિકમનો જે ક્રંચ છે ને એ થોડોક જળવાઈ રહે એ રીતે જ આપણે તેને સાંતળવાનું છે બહુ વધારે વાર સુધી તેને નહીં સાંતળીએ એટલે એકદમ સોફ્ટ નથી કરવાનું ત્યારબાદ તરત જ આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ ફરીથી એ જ કઢાઈની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે 1/2 ચમચી જીરું અને 5 ચમચી જેટલી હિંગ ઉમેરી આ વઘારને આપણે થવા દઈએ જીરું અને હિંગ સંતળાઈ જાય એટલે તરત જ આપણે તેમાં 1 મુઠ્ઠી કસૂરી મેથી ઉમેરીશું કસૂરી મેથીનો ટેસ્ટ આ શાકની અંદર બહુ જ સરસ લાગે છે એટલે સ્કીપ નહીં કરતા ચોક્કસથી ઉમેરજો અને ત્યારબાદ લસણ આદુ અને મરચાં જે આપણે ચોપ કરીને રાખ્યા હતા તે ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો ઉપર જ રાખવાની છે અને લસણ મરચાં સંતળાઈ જાય એટલે તરત જ આપણે તેમાં ટામેટાની પ્યોરી ઉમેરીશું અહીંયા બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું તો તેના માટે 1 નાની ચમચી હું લાલ મરચાંનો પાવડર એડ કરી રહી છું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચાંના પાવડરનો ઉપયોગ કર્યો છે 1/2 ચમચી હળદર ઉમેરીશું 1 ચમચી આપણે તેમાં ધાણાજીરું પાવડર ઉમેરીશું સ્વાદ પ્રમાણે 1/2 ચમચી જેટલું હું તેમાં મીઠું એડ કરી રહી છું મસાલા પણ આપણે એકદમ સરસ ચલાવીને મિક્સ કરી લઈએ
ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર જ રાખવાની છે અને આ ગ્રેવીને આપણે 2 મિનિટ માટે કૂક કરવાની છે એટલે ઢાંકી દઈશું 2 મિનિટ બાદ આપણે તેને ચેક કરીશું અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અહીંયા તેલ બધી બાજુએથી છૂટું પડી ગયું છે ગ્રેવી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને હવે આપણે તેની અંદર 1 ચમચી બેસન ઉમેરીશું બેસનથી ગ્રેવીનું ટેક્સચર એકદમ સરસ ઘટ્ટ થશે અને એકદમ શાઇની બની જશે તો બેસન ઉમેર્યા બાદ 1 મિનિટ માટે આ રીતે તેને ગરમ ગ્રેવીની અંદર જ કૂક કરવાનું છે એટલે બેસન એકદમ સરસ કૂક થઈ જશે ત્યારબાદ આપણે તેની અંદર 1/4 કપ ઘરની મલાઈ ઉમેરીશું જો તમારી પાસે ઘરની મલાઈ ના હોય તો તમે અહીંયા અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ પણ કરી શકો છો તો મલાઈથી આ ગ્રેવી જે છે તે એકદમ સરસ પંજાબી ટેસ્ટ આપે છે અને મલાઈ જેમ જેમ કૂક થશે તેમ તેમ આ ગ્રેવીમાંથી તેલ એકદમ સરસ રીતે છૂટું પડવા લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને ત્યારબાદ હું તેની અંદર 1/3 કપ જેટલું પાણી ઉમેરી રહી છું બહુ પાણી નથી ઉમેરવાનું થોડુંક જ પાણી ઉમેરવાનું છે અને તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી લઈશું ગ્રેવી એકદમ સરસ ઉકળવા લાગે બધી બાજુએથી તેલ ઘી છૂટું પડવા લાગે એટલે તરત જ આપણે તેમાં ટામેટાની સ્લાઇસીસ ઉમેરીશું જે આપણે એક ટામેટું સ્લાઇસમાં કટ કરીને રાખ્યું હતું તે ઉમેરવાનું છે અને આ સ્લાઇસ ટામેટાને આપણે થોડુંક ચડવા દઈએ એટલા માટે સ્લો ફ્લેમ ઉપર આપણે તેને ઢાંકીને 2 મિનિટ માટે કૂક કરીશું અને 2 મિનિટ થઈ જાય એટલે ટામેટું આપણું થોડુંક સોફ્ટ થઈ જશે એટલે જે તેનો કાચો ટેસ્ટ હશે ને તે જતો રહેશે અને હવે તરત જ આપણે તેની અંદર ડુંગળી અને કેપ્સિકમ જે આપણે સૌતે કરીને રાખ્યા હતા તે ઉમેરીશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ આ સમયે ગેસની ફ્લેમને સ્લો કરવાની છે ઢાંકી દઈએ અને 3 મિનિટ માટે થવા દઈએ 3 મિનિટ થઈ જાય ત્યારબાદ હું તમને આ શાક ખોલીને બતાવી રહી છું બિલકુલ સ્લો ફ્લેમ ઉપર 3 મિનિટ કૂક કર્યા બાદ બધી બાજુએથી એકદમ સરસ તેલ છૂટું પડ્યું છે અને આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ડુંગળી ટામેટા અને કેપ્સિકમ ત્રણેય એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે અને તેનો ક્રંચ પણ આ શાકની અંદર જળવાયેલો છે આ રીતે જ આ શાક બનાવવામાં આવે છે થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ ટેસ્ટી ફટાફટ 10 મિનિટમાં આપણું આ શાક તૈયાર થઈ ગયું છે ગેસ આપણે બંધ કરીએ અને ગેસ બંધ કર્યા બાદ ઢાંકીને ફરીથી હું તેને 3 મિનિટ માટે છોડી દઉં છું ગેસ બંધ હશે અને ઢાંકણ ઢાંકેલું હશે ને તો બધી બાજુએથી એકદમ સરસ તેલ છૂટું પડી જશે આ રીતે તો એકદમ ગરમાગરમ આ ડુંગળી કેપ્સિકમના શાકને આપણે સર્વ કરી લઈએ તમે પહેલાં ક્યારે આ રીતે પંજાબી સ્ટાઇલથી ડુંગળી કેપ્સિકમનું શાક બનાવ્યું છે જો બનાવ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો ન બનાવ્યું હોય તો આ રીતે ટ્રાય કરી પછી તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો આ શાક એટલું ટેસ્ટી બને છે ને કે તમે તેને રોટલી સાથે ખાશો તો પણ તમને ભાવશે અને જો તમારે રોટલી સાથે ન ખાવું હોય ભાત સાથે પીરસવું હોય તો તમે તેને ભાત સાથે પણ પીરસી શકો છો ભાત સાથે પણ આ શાક બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે તો છે ને 2-in-1 રેસીપી તમારે એક જ શાક બનાવવાનું છે અને રોટલી અને ભાત બનાવવાના છે તો ફ્રેન્ડ્સ જો આ વિડીયો તમે લોકો મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ